ઇતિહાસ સાથે જોડાયેલી કોઈ પણ વાત કરવા માટે આપણે ઈસવીસન કે પછી ઈસા પૂર્વે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે જેને તમે એડી અને બીસી તરીકે પણ લખેલું જોયું હશે લાઈક 500 એડી 356 બીસી એક્સેટ્રા એક્સેટ્રા પણ કોઈ પણ સાલ કે વર્ષ સાથે લખવામાં આવતા એડી અને બીસીનો મતલબ શું થાય છે અને આ બંને વચ્ચે ફરક શું છે તમે પહોંચી ગયા છો vtvgujarati.com પર સોનું નામ છે થેન્ક્સ ટુડે અને હું છું ડીકે જ્યારે પણ આપણે ઇતિહાસના કોઈ પણ ટોપિકને રીડ કરતા હોઈએ ને તો ત્યારે આપણે એમાં ઈસવીસન અને ઈસા પૂર્વે અથવા તો એડી અને બીસી જેવા વર્ડને રીડ કર્યા છે કે જેના પરથી આપણને એ આઈડિયા આવે છે કે ઇતિહાસમાં આ ઘટના ક્યારે બની હતી પણ ઘણા લોકો આ જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે કે એકચ્યુઅલમાં એડી અને બીસી વચ્ચે ડિફરન્સ શું છે તો એડીનો મતલબ ઈસા મસી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય અને બીસીનો મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય થાય છે આ સાથે તમને એનું ફૂલફોર્મ પણ કહી દઉં કે એડીનું ફૂલફોર્મ એનો ડોમિની થાય છે જ્યારે બીસીનું ફૂલફોર્મ બિફોર ક્રાઇસ્ટ થાય છે તો જ્યાં પણ એડી લખેલું હોય ને તો એનો મતલબ ઈસુના જન્મના વર્ષથી થાય છે અને જ્યાં પણ બીસી લખેલું હોય ને તો એનો મતલબ બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુના જન્મના પહેલાનો સમય થાય છે હાલમાં આપણે જે વર્ષની ગણતરી કરીએ છીએ ને એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ તારીખથી વર્ષ ગણીએ છીએ એટલે કે હમણાં જે 2023માં ચંદ્રયાન 3ની ઘટના બની ને એ ઈસુના જન્મના 2023 વર્ષ પછી બની એવું કહેવાય આજે એડી એટલે કે એનો ડોમિની વર્ડ છે ને તેને લેટિનના બે શબ્દોને મળાવીને બનાવવામાં આવ્યો છે અને આજે એડી છે ને એનો લેટિન ભાષામાં અર્થ અમારા ભગવાનનું વર્ષ એવો થાય છે તેનો ઉપયોગ જુલિયન અને ગ્રેગોરિયન કેલેન્ડરમાં આંકડાકીય રીતે વર્ષ દર્શાવવા માટે થાય છે એડી ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેલેન્ડર યુગને બતાવે છે એટલે કે જે વર્ષે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તે વર્ષ પરંપરાગત રીતે એડી 1 અને તેની પહેલાનું વર્ષ 1 બીસી તરીકે ઓળખાય છે આ કેલેન્ડર સિસ્ટમ એડી 525માં બનાવવામાં આવી હતી પરંતુ એડી 800 પછી તેનો વધારે ઉપયોગ કરવામાં આવતો ન હતો ક્યારેક ક્યારેક એડીની જગ્યાએ સીઈ અને બીસીની જગ્યાએ બીસીઈ પણ લખવામાં આવતું હોય છે જેમાં સીઈનો મતલબ કોમન એરા અને બીસીઈનો મતલબ બિફોર કોમન એરા થાય છે અને આપણો આ શબ્દનો ઉપયોગ કરવા પાછળનું કારણ એ છે કે વિશ્વ મોટા ભાગના દેશમાં અત્યારે આ જ કેલેન્ડરનો ઉપયોગ થાય છે ભારતમાં આનો ઉપયોગ લગભગ 200 વર્ષ પહેલા શરૂ થયો હતો જો કે ક્યારેક ક્યારેક અંગ્રેજીમાં બીપીનો પણ ઉપયોગ થાય છે કે જેનો મતલબ બિફોર પ્રેઝન્ટ થાય છે તો હવે તમને સમજાઈ ગયું છે કે એડી અને બીસી વચ્ચે શું ફરક છે તેમ છતાં વિડીયોના એન્ડમાં 5 જ પોઈન્ટમાં આખા વિડીયોને સમરાઈઝ કરી દો એડીનો મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય થાય છે જ્યારે બીસીનો મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય થાય છે એડીનું ફૂલફોર્મ એનો ડોમિની અને બીસીનું ફૂલફોર્મ બિફોર ક્રાઇસ્ટ થાય છે એડીને સીઈ એટલે કે કોમન એરાના નામથી પણ ઓળખવામાં આવે છે જ્યારે બીસીને બીસીઈ એટલે કે બિફોર કોમન એરા તરીકે પણ ઓળખવામાં આવે છે લખવાની સ્ટાઇલમાં કોઈ પણ વર્ષને એડી 2023 લખવામાં આવે છે જ્યારે બીસીને લખવા માટે વર્ષ પછી બીસી લખવામાં આવે છે જેમ કે સિકંદરનો જન્મ 356 બીસીમાં થયો હતો સી અથવા તો એડીમાં વર્ષ ક્રમ અનુસાર એટલે કે ક્રોનોલોજિકલ ઓર્ડરમાં ગણવામાં આવે છે જેમ કે 2000 2001 2002 એક્સેટ્રા જ્યારે બીસી અથવા તો બીસીઈ આનાથી ઉલટું હોય છે તો હવે તમને એડી અને બીસી વચ્ચેનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે પણ જો તમે એક વસ્તુ નોટિસ કરી હશે તો તમને ખબર હશે કે ઉત્તર ભારતનો શ્રાવણ મહિનો આપણા કરતા વહેલો શરૂ થઈ જાય છે તો એની પાછળનું કારણ શું છે જો એ તમારે જાણવું હોય તો મને કમેન્ટમાં જણાવજો તો એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દેશું તો આજના વિડીયોમાં મેં તમારી એડી અને બીસી વચ્ચેની કન્ફ્યુઝન દૂર કરવાની ટ્રાય કરી જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને આવી જ યુઝફુલ અને યુનિક ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન vtvgujarati.com